विद्यार्थी मित्रों અહીંયા આપણે ચોટાડી દીધું છે તમે અહીંયા જુઓ કે ભારતનો નકશો આપણો ચોટી ગયો છે હવે આપણો રાષ્ટ્રધ્વજ એ ત્રણ કલરમાં હોય છે કયો કલર હોય છે તો કેસરી સફેદ અને લીલો તો એ ત્રણેય કલર જે આપેલા હોય છે કલરમિક અને અનુરૂપ મહત્વ હોય છે કેસરી કલર છે બલિદાનનું મહત્વ છે સફેદ એ શાંતિનું પ્રતીક સૂચવે છે અને લીલો કલર એ સમૃદ્ધિનું એટલે કે આપણો ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ એ કેવો દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશ એ હરિયાળીનું પ્રતીક સૂચવે છે સમૃદ્ધિ આપણો ભારત દેશ એક સમૃદ્ધિ કેમ કે ભારતને પહેલા સોની કી ચીડિયા કહીને ઓળખાતો હતો તો હવે આપણે અહીંયા ચોટાડી દીધું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ચોખા લીધેલા છે એ ચોખામાં તમે કલર કરો વોટર કલર લેવાના છે અને વોટર કલરથી તમારે અહીંયા ચોખાને કલર કરીને ચોખા લગાવવાના છે તો હવે આપણે ચોખા લગાવીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે ભારતનો નકશો આપણો તૈયાર છે તો તમે એ જોઈ શકો છો કે કેસરી કલરથી આપણે ઘઉં લગાવ્યા ચોખા લગાવ્યા છે પછી સફેદ ચોખા અને ગ્રીન ચોખા આપણો રાષ્ટ્રધ્વજ सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं उसकी ये गुलस्तान हमारा रहता